न्यूज नेशन आनंद सत्य साथे। केन्द्र में प्रधानमंत्री नरेन्द्र मोदी सरकार ने 9 वर्ष पूर्ण थता देशभर में भारतीय जनता पार्टी द्वारा सेवा सुशासन सूत्र द्वारा अनेक कार्यक्रमों योजाई रहा है तरह आणंद जिला सांसद मितेश पटेल द्वारा पत्रकार परिषद योजना माहिती अपाई थी। जिला में बनावेल आवासों मार्गो क्षेत्र कृषि संपत्ति जलसंपत्ति योजनाओं अंगे माहिती अपाई थी। आ प्रसंगे आणंद धारासभ्य योगेश पटेल उपस्थित रहा। नमस्कार सौने। केन्द्र में प्रधानमंत्री श्रीमान नरेन्द्र भाई मोदी साहेब ने 9 वर्ष जो केन्द्र में सुकान संभाळ्या पछी भारत देश विकास कर्यो छे। भारत देश विकास में 9 वर्ष सेवा सुशासन अने गरीब कल्याण माटे फक्त राजकारण माटे नहीं पण राजकारण में सेवा माटे अने दरेक नागरिकना उद्धार थाय दरेक नागरिकोनु जीवन जे गरीबामांथी दूर थाय ए रीतना प्रयत्न आदरणीय प्रधानमंत्री जीए कर्या। एमने जे कई योजनाओ मूकी ए योजनाओ गामडाओ सुधी अने पहोंचाड़वामां आवी छे अने ये योजनाओं थी जे लाभार्थियों छे ए लाभार्थियों ने लाभ पहोंचाड़वा माटे पण खूब मोटा प्रयत्न प्रधानमंत्री जी सरकार तरफ थी अने दरेक राज्यमांथी करवामां आवे छे। गुजरात सरकारनी वात करीश तो गुजरात राज्यना मुख्यमंत्री ज्यारे ये पोते नरेन्द्र भाई मोदी साहेब हता त्यार पछी पण जेटला पण मुख्यमंत्री थया ए बधा ज मुख्यमंत्रीए जे विकासना काम आदरणीय नरेन्द्र भाई मोदी साहेबे मूकीने गया था एज विकासनी गाथा गुजरात साथे जोड़ीने विकासना कामों में हर हंमेश गुजरात ने पण दरेक राज्य दरेक क्षेत्र में खूब अग्रसर राख्यु छे। प्रधानमंत्री जीए आयुष्यमान कार्ड दरेक गरीब ने गरीब घर में होय एमने दवाखानेनी જ્યારે પણ કોઈ અગવડ આવે તો દવાખાનામાં 5 લાખ રૂપિયા સુધીની જે સુવિધા હતી એ જ્યારે વિધાનસભા ગુજરાતની ચૂંટણી આવી ત્યારે એને 10 લાખ રૂપિયા સુધીની લિમિટ કરી। ઘણી બધી યોજનાઓ છે, કિસાન માટે કિસાન સન્માન નિધિ હશે, દરેક યોજનાઓને કિસાનો સુધી પહોંચાડી છે। આયુષ્યમાન કાર્ડ તો દરેક ઘરમાં આયુષ્યમાન કાર્ડ પહોંચાડે, શૌચાલય તો જેના ઘરમાં શૌચાલય નહોતા એ દરેકના ઘરે શૌચાલય થાય। સ્વસ્થ ભારત ભારત સ્વસ્થ અભિયાન હેઠળ દરેક ગામડાઓ સ્વસ્થ થાય અને ગામડાઓમાં રહેતા દરેક નાગરિકને ગામડાઓમાં જે સુવિધા શહેરની સુવિધા એ દરેક ગામડાઓમાં ઉપલબ્ધ થાય એ રીતની ઘણી બધી યોજનાઓ અને ઘણું બધું વિકાસના કામ 9 વર્ષમાં આદરણીય પ્રધાનમંત્રીજીએ કર્યા છે। 9 વર્ષ માટે જે દેશ માટે એમણે આપ્યું એ દેશના નાગરિકો સિવાય પણ વિશ્વમાં જે ગુજરાતીઓ છે એમને પણ ખૂબ મોટું સન્માન આદરણીય પ્રધાનમંત્રીજી ઉપર છે। વિશ્વના સૌ નેતાઓ જે પહેલા આપણા ભારત દેશના પ્રધાનમંત્રીજી વિશ્વમાં પણ કહી જાય એમને નામ સન્માન નહોતું મળતું એ આદરણીય પ્રધાનમંત્રીજીએ વિશ્વમાં ભારત દેશને નામ સન્માન અપાવવાનું કામ આપણા પ્રધાનમંત્રીજીએ કર્યું છે। વિકાસ સાથે જોડ્યો છે, વિકાસશીલ દેશ બનાવ્યો છે અને દરેક ક્ષેત્રમાં ભારત દેશ પણ અત્યારે અગ્રસર છે। ઇકોનોમીમાં ભારત દેશ 2014 પહેલા જે 11મા નંબર પર હતો એ અત્યારે 5મા નંબર સુધી પહોંચ્યો છે। ઘણી બધી વ્યવસ્થા વિકાસ આપણા પ્રધાનમંત્રીજીએ કરી છે અને ભારત દેશ જે 9 વર્ષમાં પ્રધાનમંત્રીજીએ કર્યો છે એની રૂપરેખા આપ સૌ સુધી પહોંચાડી છે મેં અને આ રૂપરેખા સૌ આપણા દરેક નાગરિકો સુધી પહોંચે એ રીતના પ્રયત્ન કરજો। આજની પ્રેસ કોન્ફરન્સમાં આણંદ વિધાનસભાના ધારાસભ્ય યોગેશભાઈ, આપણા મીડિયાના કન્વીનર લાલજીભાઈ, સહ કન્વીનર યશદીપભાઈ અને આપ સૌ પત્રકાર મિત્રો પણ ઉપસ્થિત રહ્યા, આપ સૌનો આભાર માનું છું। Subscribe now and press the bell icon. Never miss an update.